નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છે કડવાવાલ પાપડીની ખેતી, દેશી પાપડીની ખેતી. તો ઘણા કિસાનભાઈને ખબર ન હોય તો આ બિયારણ છે એનું, લાલવાલ પાપડીનું. તો કિસાનભાઈ, હું અગત્યની ખેતી કરી છું. જો તમે આ રીતના પાણી ભરાઈ જાય એની અંદર આ રીતના પણ હું નર્સરી કરું છું. તો કિસાનભાઈઓ, આજે હું એક એવી નર્સરી તમને બતાવું છું જે લાલવાલ પાપડી, જે શિયાળા દરમિયાન જ એનું ખેતી કરતા હોય છે, પણ આપણે ચોમાસાની અંદર પણ એની ખેતી આરામથી અને સરળ રીતે કરી શકીએ છીએ. તો હું અત્યારે તમને બતાવવા જઈ રહ્યો છું, એક આપણે જે પીવાના ગ્લાસ હોય છે એની અંદર આપણે, તમે બિયારણ જોશો એ લાલવાલ પાપડીનું, હું એની અંદર નર્સરી કરું. પછી નર્સરી કર્યા બાદ પછી એનું હું કેવી રીતના રોપણ કરીશ તો હું આગલા વિડીયોમાં તમને જરૂર બતાવીશ. તો મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને ઘણા કિસાન મિત્રોને તમે વિડીયો શેર પણ કરજો, તાકી આ રીતના તમે કિસાન મિત્રો ખેતી કરી શકશે કડવાલ પાપડીની. તો તમે કિસાન મિત્રો અગર એની ખેતી ના કરતા હોય, અગર તમે વલોર પાપડીની ખેતી કરતા હોય તો પણ આ રીતના તમે કરશો તો એની અંદર 10 ગણું ઉત્પાદન આપણને મળે છે. અને જેથી કરીને આપણને, જો આપણે જલ્દી ખેતી કરીએ અને જેમ શ્રાવણ ભાદરવા આવે છે એની અંદર આપણને બહુ સારા ભાવ મળે છે. તમે જાણો છો કિસાન મિત્રો, 200થી લઈ અને 300 રૂપિયા કિલો આ પાપડીનું વેચાણ થાય છે. તો હું આટલી મહેનત કરું છું તો એની માટે જ હું આવી મહેનત કરું છું, તાકી આપણને અગેથી ખેતી કરવાથી આપણને ઘણો ફાયદો થાય છે. તો કિસાનભાઈઓ, ગ્લાસ ભર્યા, એક ગ્લાસની અંદર એવું ખાતર લેવાનું છે વર્મી કમ્પોસ્ટ, અને મટ્ટી, સારી મટ્ટી લેવાની છે અને સાથે કોકોપીટ મિક્સ કરી આ રીતના ગ્લાસ ભરો. પછી ભર્યા બાદ આ રીતના ઉપર બે બે ડબલ બિયારણ આપણે મૂકી દેવાનું છે, કેમ કે ડબલ બિયારણ આપણે મૂકવાથી એક આપણું બિયારણ ન ઉગે તો પણ આપણે એક તો ઉગે છે અને તેને લીધે આપણો ગ્લાસ ખાલી નથી પડતા. અને સારી એક નર્સરી તૈયાર કરીને હું તમને બતાવીશ. તો વિડીયો અંત તમે જોજો અને તમે આ રીતના તમે જોઈ શકો છો કે હું આ રીતના જર્મિનેશન થઈ ગયું છે મારા કડવાલ પાપડીનું. તો આ રીતના કરવાથી એનો ઘણો ફાયદો છે. તો કિસાન ભાઈઓ, બધા ખેડૂત મિત્રો શું કરે, જ્યારે વાવણી કરે છે પછી ખેતર ખેડતા હોય છે અને બરફના અંદર આપણે પાપડીની ખેતી કરતા હોય છે, લેકિન આ એવી પાપડીની ખેતી છે કે ચોમાસા દરમિયાન પણ તમે આ ખેતી કરી શકો છો. ફક્ત આપણે નર્સરી તૈયાર કરવાનું છે, કેમ કે નર્સરી તૈયાર નહીં કરે અમે ડાયરેક્ટ આપણે બીજ લગાવીએ તો એની અંદર બરાબર આપણને જર્મિનેશન થતું નથી અને ઉગતા નથી બરાબર. આ રીતના નર્સરી કરવાથી એક એક છોડ આપણને તૈયાર થાય છે. તો ઘણા કિસાન મિત્રોની અંદર ખેતરની અંદર પાણી ભરાઈ જતું હોય છે અને અગર પાણી ન ભરાતું હોય તો તમે જલ્દી પણ આ રીતના નર્સરી કરી, તમે આ રીતના ચોમાસાની દરમિયાન નર્સરી તૈયાર કરો તો આ રીતના પ્લાસ્ટિકનો શેડ બનાવવા પડશે, નહીં તો વરસાદ વધારે આવવાથી એને પણ નુકસાન થાય છે. અને આ રીતના પ્લાસ્ટિક લગાવવાથી એની અંદર એકદમ સ્વસ્થ અને સારા આપણને છોડ ઉગે છે આ રીતના. તો હું આ રીતના જ નર્સરી તૈયાર કરી અને રોપું છું મારી ખેતરની અંદર. તો એની અંદર આપણે જે સામાન્ય ખેતી કરીએ છીએ એને કરતાં પણ 10 ગણું ઉત્પાદન આની અંદર જોવાનું મળે છે. હું કેટલા વર્ષથી આ ખેતી કરું છું અને મારો ઘણો અનુભવ છું છે. તો કિસાન મિત્રો, આની નર્સરી તમે જુલાઈ ઓગસ્ટની અંદર તમે જરૂર કરી લેજો. પછી એની અંદર હું 3G કટિંગ પણ બતાવીશ અને સાથે એ પણ બતાવું છું કે એની અંદર જ્યારે આ રીતના છોડિયા તાર થાય પછી એની અંદર હું ખાતર પણ આપું છું. ખાતર આપવાથી એનો છોડિયો એકદમ બહુ મજબૂત થાય છે અને એની અંદર તમે જોશો તો એક છોડિયો તમને અલગ જ દેખાશે અને એની અંદર ઉત્પાદન બહુ ઘણું મળે છે. આ રીતના કરું છું, હું સલ્ફેટ ખાતર આપું છું. આ રીતના તૈયાર થઈ જાય, જલ્દી તૈયાર થઈ જાય, પછી એની અંદર જલ્દી રોપણ નહીં થાય તો એની અંદર હું ઉપરના જો પીલો હોય એને 3G કટિંગ કહે છે એને કટિંગ કરી નાખું છું, તાકી એનો વેલો વધારે ઉપર ના જાય અને જે પણ નવો અંદરથી વેલા નીકળે છે તો એની અંદર ફૂલ પડતા જ જાય છે અને જલ્દી આપણને ઉત્પાદન મળે છે. તો હું આ રીતના જ ખેતી કરું છું. તમે અગર નવા છો અને તમને કંઈ ખબર નથી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. તો હું આ ખેતર છે ચોમાસાની અંદર, અત્યારે જુલાઈ અને ઓગસ્ટ મહિના આવવાના તૈયારી છે,
તો હું અત્યારે ઓગસ્ટની અંદર એની અંદર રોપણ કરવાનો છે, અને તમને હું બતાવીશ કે હું એક સિંગલ તારનો હું મંડપ બનાવી એની ઉપર ચડાવું છું, અને ઉપર એટલું ઉત્પાદન મળે છે. તમે પણ જોયા હશે ફોટો, એ ગયા વર્ષના જ ફોટો છે, એની અંદર તમે ઉત્પાદન જોયું હશે, તેને બહુ ઘણું ઉત્પાદન મળે છે અને હરરોજ આપણને મળે છે. જ્યારે આપણે અંદર પ્લાન્ટ લગાવીએ છીએ, જ્યારે રોપાણ કરીએ છીએ, આપણે છોડવાનું, ત્યાર પછી એને થોડા થોડા દિવસે ફૂગનાશક અને કીટનાશક આપણને સ્પ્રે કરવા પડે છે. સાથે હું તમને બતાવીશ કે એની અંદર ડ્રિંચિંગ પણ કરવા પડે છે. તો મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ચોમાસાની અંદર આપ જ્યારે પણ ખેતી કરો છો, તો મલ્ટિંગ પ્લાસ્ટિક લગાવીને જ તમે ખેતી કરજો, નહીં તો બહુ અંદર ખરપતવાર ઉગે છે, એની અંદર નિંદામણ કરવા પડશે. તો તમને હું ફોટો બતાવું, આ રીતના ભરપૂર ઉત્પાદન આપણને મળે છે.